નમસ્કાર, હું છું હર્ષ રોય અને આપ જોઈ રહ્યા છો કૃષિ જાગરણ. કારણ કે વાત છે દેશની. ઓડિશામાં બે દિવસીય ઉત્કલ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આજે બીજો દિવસ ક્યોટના વાઇસ ચાન્સેલરે મેળાનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રએ ઓપન માર્કેટ સેલ સ્કીમ ડોમેસ્ટિક 2023 હેઠળ 50 લાખ મેટ્રિક ટન ઘઉંની જોગવાઈની જાહેરાત કરી. ડાંગરની ખરીદી 700 LMT ને પાર. ખેડૂતોને રૂપિયા 1,45,845 કરોડની MSP ચુકવણી. મધ્યપ્રદેશ જળ સંસાધન વિભાગ સિંચાઈ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું, એવોર્ડ મળ્યો. પંજાબના કૃષિ વિભાગે પાક વીમા માટે નાણાં વિભાગ પાસેથી 400 કરોડની માંગણી કરી હતી. જેસરના 12 પાસ ખેડૂતે કરી કમાલ. કેરીની કરી ખેતી. ખેડૂતને ડુંગળીએ રાતા પાણીએ રડાવ્યા. શું છે જાણો પૂરી વિગત. જામુડા અને આંબાના જેવી બગાયતી ખેતી કરાય છે. લોકો જામુડાની ખેતી કરીને વર્ષો એક કરે છે લાખોની કમાણી. અદાણી ગ્રુપના બધા 10 શેરોમાં ઘટાડો. કંપનીનું માર્કેટ કેપ 8 લાખ કરોડ ઘટ્યું. ટાટા અને ઉબેર સાથે મળીને કરશે કામ. દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક કારની ડીલ સાઇન કરી. સમાચાર જોઈશું વિસ્તારથી. સેન્ચ્યુરિન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ એટલે કે CUTM અને કૃષિ જાગરણી સંયુક્ત રીતે MS સ્વામિનાથન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર સેન્ચ્યુરિયન યુનિવર્સિટી ઓડિશા ખાતે 2G ઉત્કલ કૃષિ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 2 દિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ છે અને તેની સાથે જ રાજ્યના ગજપતિ ક્ષેત્રના પરાલા ખેમુંડીમાં યોજવામાં આવ્યો છે. મેળાનું ઉદ્ઘાટન ઓડના વાઇસ ચાન્સેલર પ્રવત કુમાર રાઉલે કર્યું હતું. ભારત સરકારે નક્કી કર્યું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અગાઉના વર્ષોની જેમ હરાજી ઈ હરાજી દ્વારા ઈ ઓક્શન દ્વારા માર્કેટ સેલ સ્કીમ 2023 ખોલશે. તેનાથી 20 લાખ મેટ્રિક ટન ઘઉંનો વધારાનો જથ્થો ખુલ્લા બજારોમાં ઉતારી શકાય છે. આમ અત્યાર સુધીમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ ડોમેસ્ટિક 2023 હેઠળ બજારમાં 50 લાખ મેટ્રિક ટન ઘઉં લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડાંગરની ખરીદી 700 LMT ને પાર કરી ગઈ છે, જેનાથી 96 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. આ સાથે ખેડૂતોને લગભગ 1,45,845 કરોડ રૂપિયાની લઘુત્તમ ટેકાના ભાવ MSP ચૂકવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના જળ સંસાધન વિભાગને સિંચાઈ ક્ષેત્રે અને ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ રાષ્ટ્રીય CBIP એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યું છે, જેની અંદર મધ્યપ્રદેશના જળ સંસાધન વિભાગને સિંચાઈ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. પંજાબ સરકારના કૃષિ વિભાગે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવા માટે રાજ્યના નાણાં વિભાગને 400 કરોડ રૂપિયાની ઓફર કરી છે. તેના હેતુથી ખેડૂતોને પાકના નુકસાન સાથે વીમા કવચ આપવાનો વિચાર કર્યો છે. તેથી પંજાબ સરકારે નાણાં વિભાગને 400 કરોડ રૂપિયા આપવા માટેની વાત કરી છે. ભાવનગર જિલ્લાના જેસરના મનસુખભાઈ મગનભાઈ પરમારે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેની ઉંમર 27 વર્ષની છે. મનસુખભાઈ પોતાની 5-6 વીઘા જમીનમાં છેલ્લા 15 વર્ષથી આંબાની કલમ તૈયાર કરે છે. તો આ સાથે જુદા જુદા પ્રકારની ખેતીના પાક તૈયારો કરે છે. એક આંબાની પાક તૈયાર કર્યો છે, જેની અંદર 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની આંબાની કલમમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. હળવદ પંથકના ખેડૂતને ડુંગળીના ભાવે રડાવી દીધા છે અને બજારમાં ખેડૂતના આ સ્થિતિ જોઈને દરેક ખેડૂતોમાં નારાજગી વ્યક્ત થઈ છે અને બજારમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા અને ખેડૂતોએ આ લાગણી સામે આવી છે. ડુંગળીઓ વેચવા જતાં નફો કરતાં નુકસાની વધુ જાય છે, એમ હોવાથી ખેડૂતોએ ડુંગળીના તૈયાર પાકને જમીનમાં દાટીને નાશ કરી દેવાની નોબત આવી છે, જેમાં હાલ 25 વીઘા જમીનમાં તૈયાર ડુંગળીના પાક ઉપર રોટાવેટર ફેરવી દીધા બાદ 125 વીઘામાં બચેલો ડુંગળીના પાકને પણ 2 દિવસ પછી નાશ કરી દેવાશે. વઢવાણ તાલુકાનું વાડલા ગામ વિકાસની વાટે છે. 2500ની વસ્તી ધરાવતા વાડલા ગામમાં નર્મદા કેનાલથી કૃષિ ક્રાંતિ આવી છે.
અને સાથે વઢવાણ સ્ટેટનું પ્રાચીન વાડલા ગામમાં નર્મદા કેનાલથી કૃષિ ક્રાંતિ થઈ છે. વઢવાણ સ્ટેટનું પ્રાચીન વાડલા ગામ માતૃમાનું મંદિર અનુ આસ્થાનું કેન્દ્ર છે. પ્રાથમિક સુવિધા ધરાવતું વાડલા ગામને જોડતા કાચા રસ્તા પાકા થાય તેની આશાએ બેઠા છીએ. ગામના લોકો જ્યારે વાડલા ગામના જાંબુડા અને આંબા જેવી બગાયત ખેતીથી પણ જાણીતું થયું છે. નબળા ગ્લોબલ સંકેતોને લીધે આજે એટલે કે બુધવાર 22 ફેબ્રુઆરી 2023 ના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 450 અંક તૂટીને 60,200ની આજુબાજુ ટ્રેન્ડ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 140 અંક નીચે છે, જે 17,700ની નજીક કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ અને આઈટી સ્ટોક્સ સેલિંગમાં સૌથી આગળ છે. સેન્સેક્સના 30 શેરોમાં 28માં ઘટાડો નોંધાયો છે. દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચર ટાટા મોટર્સ અને ટેક્સી સર્વિસીસ પ્રોવાઈડર ઉબેરની વચ્ચે ઇલેક્ટ્રિક કારો વિશે એક ખૂબ જ મોટી ડીલ થઈ છે. ટાટા હવે ઉબેરને 25,000 ઇલેક્ટ્રિક કારની સપ્લાય કરશે. આ કાર સેડાન મોડલ હશે, જેનું નામ એક્સપ્રેસ ટી રાખવામાં આવ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ વિદેશ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.